मित्रों भारतना घणा विस्तारमां आकाशमां आ रीते चाली रहेली ट्रेन जेवी रचनाओ उड़ती जोवा मळी छे। तो वास्तवमां हकीकतमां रचनाओ शुं छे? कोई एलियन यूएफओ के कोई अन्य रहस्यमय अवकाशी पदार्थ? चालो जाणीए आ वीडियोमां। मित्रों घणा समय पछी फरी एक वार स्वागत छे आप सौनुं म्यूजिकल वीजे चैनल उपर। हवे समय न बगाडता चालो जाणीए ए रहस्यमय अवकाशी पदार्थ विशे के हकीकतमां आ पदार्थ छे शुं। अमेरिकानी एक कंपनी छे जेनुं नाम छे स्पेस एक्स अने एना सीईओनुं नाम कदाच तमे सांभळ्युं ज हशे एलॉन मस्क। तो एमना द्वारा दुनियानुं सौथी झड़पी इंटरनेट नेटवर्क प्रोवाइड करवाना हेतुथी आ स्टारलिंक जे सेटेलाइट छे एने अवकाशमां छोड़वामां आवे छे, जे आपणने ट्रेन जेवी रचनामां उड़ता जोवा मळे छे। मित्रों 2022 થી 2023 સુધીમાં લગભગ 1600 જેટલા સેટેલાઇટ અવકાશમાં છોડવાનો એમનો પ્લાન છે અને ઓલમોસ્ટ 1000 જેટલા સેટેલાઇટ એ છોડી ચૂક્યા છે। આ જે સેટેલાઇટ છે એ પૃથ્વીથી લગભગ 550 કિલોમીટરની હાઇટ પર ઊંચાઈ પર જોવા મળે છે। મિત્રો આ સેટેલાઇટનો પ્લસ પોઈન્ટ એ કે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ પ્રકારના ફાઇબર વગર જ સીધે સીધો હાઈ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો। અને આ સુવિધાનો લાભ મેળવવા માટે તમારે તમારા ઘરની છત ઉપર ડીશ જેવી કીટ લગાવવાની રહેશે। આ જે કીટ છે એની કિંમત લગભગ 35,000 સુધીની હશે અને એનો જે ડેટા પ્લાન છે એ મહિને લગભગ 7-8,000 પર મંથ જેટલો હોઈ શકે છે। જાણવા જેવી વાત અહીંયા એ છે કે ભારતમાં આ સેટેલાઇટને કોઈ માન્યતા મળી નથી, પરંતુ ભારત પરથી પણ એ પસાર થતા હોવાથી આપણને ભારતના જુદા જુદા ગામડાઓમાં રાજ્યમાં ઘણા વિસ્તારોમાં એ જોવા મળે છે। તો મિત્રો હાલ પૂરતી ગભરાવાની જરૂર નથી, એ સેટેલાઇટ જ છે જે એક સાથે એક જ લાઇનમાં ઉડતા હોવાથી આપણને સેટેલાઇટ ટ્રેન જેવી રચનામાં જોવા મળે છે। ઘરે બેઠા ઓનલાઈન એને ટ્રેક કરવા માટે ગૂગલમાં સર્ચ કરો સ્ટારલિંક સેટેલાઇટ ટ્રેકર અને ફાઇન્ડ સ્ટારલિંક નામની જે વેબસાઇટ છે ઓપન કરો। એમાં તમે જુઓ બાય નેમ એટલે કે નામ અને લોકેશન નાખીને પણ તમે જોઈ શકો છો। મેં મારા ગામ વેરાબર ગામના કોર્ડિનેટ્સ નાખીને બાય કોર્ડિનેટ્સ નામના ઓપ્શનથી ફાઇન્ડ વિઝિબલ ટાઈમ્સ સર્ચ કરવાની કોશિશ કરી છે। રિઝલ્ટ તમારી સામે છે કે વેરાબર ગામમાં નેક્સ્ટ 5 દિવસ સુધી તે વિઝિબલ નથી, મતલબ દેખાશે પરંતુ સારી રીતે જોઈ શકાશે નહીં। અહીંયા તમે જોઈ શકો છો કે જુદી જુદી તારીખોની નીચે યલો વર્ડ્સમાં લખેલું છે ધીઝ મે નોટ બી વિઝિબલ બેઝડ ઓન રિસેન્ટ યુઝર રિપોર્ટ્સ, કે નેક્સ્ટ 5 દિવસ સુધી તે ક્લિયરલી જોઈ શકાશે નહીં। અને 5 દિવસ પછીની જે તારીખ છે ત્યારે કયા સમયે કેટલાથી કેટલા ટાઈમ સુધી તે જોઈ શકાશે એ પણ તમે જોઈ શકો છો। એ સિવાય લાઈવ મેપ તમે હાલ જોઈ રહ્યા છો, લાઈવ મેપમાં એ સેટેલાઇટ જે સ્ટારલિંક સેટેલાઇટ છે ક્યાં ક્યાં ઉડી રહ્યા છે, કયા કયા દેશ ઉપરથી ઉડી રહ્યા છે, ક્યાં ક્યાંથી પસાર થવાના છે, એ બધી જ ડિટેલ તમે અહીંયા જોઈ શકો છો। અને મિત્રો અહીંયા એક નહીં પરંતુ ઘણા બધા સ્ટારલિંક સેટેલાઇટ છે, એમના નામ સહિત તમે ડેટા જોઈ શકો છો અને આ રીતે તમે એને ઘરે બેઠા જ લાઈવ ટ્રેક કરી શકો છો કે તમારા એરિયામાં એ કયા સમયે કેટલાથી કેટલા સમય સુધી દેખવા મળશે અને એ જોઈ શકાશે નરી આંખે કે નહીં જોઈ શકાય એ પણ અહીંયા બતાવી દેવામાં આવે છે। મિત્રો એ સિવાય તમે ગૂગલ પર પણ આના વિશે વિસ્તૃતમાં માહિતી જોઈ શકો છો, વોટ ઇઝ સ્ટારલિંક સેટેલાઇટ ટ્રેન કરીને સર્ચ કરો અને તમે જુદા જુદા ઇમેજ ફોટાઓ એ બધું જોઈ શકશો, ગૂગલ પર એની માહિતી વિસ્તૃતમાં તમે જાણી શકશો। તો ચાલો જાણીએ કે ગૂગલ એ વિશે શું કહે છે। વિકિપીડિયા અનુસાર સ્ટારલિંક એ સ્પેસએક્સ દ્વારા સંચાલિત ઉપગ્રહ ઇન્ટરનેટ નક્ષત્ર છે જે 50 વધુ દેશોને સેટેલાઇટ ઇન્ટરનેટ એક્સેસ કવરેજ પ્રદાન કરે છે। તે 2023 પછી વૈશ્વિક મોબાઇલ ફોન સેવાનું લક્ષ્ય પણ ધરાવે છે। સ્પેસએક્સે 2019 સ્ટારલિંક ઉપગ્રહો લોન્ચ કરવાનું શરૂ કર્યું। મિત્રો આમ જોતા સેટેલાઇટનો હાલ પૂરતો તો કોઈ ખતરો નથી, પરંતુ ભવિષ્યમાં 100% એની ગંભીર અસરો જોવા મળશે। કારણ કે જ્યારે ત્યારે આ સેટેલાઇટ નિષ્ક્રિય થશે અને આટલી બધી માત્રામાં એ સેટેલાઇટ ફરતા હશે ત્યારે એ સ્પેસ ડેબ્રિસ તરીકે કામ કરશે, અવકાશીય કચરા તરીકે કામ કરશે અને તે કોઈ પણના ધાબા ઉપર અથવા કોઈ પણના ઘર પર અથવા ગમે તે વિસ્તારમાં ક્યારેય પણ પડી શકે છે અને મોટા નુકસાન સર્જી શકે છે। આ હતી સ્ટારલિંક સેટેલાઇટની ટોટલ માહિતી। હવે તમારા બધા જ ડાઉટ ઓલમોસ્ટ ક્લિયર થઈ ગયા હશે। તમારો શું અભિપ્રાય છે આ સ્ટારલિંક સેટેલાઇટને લઈને, કે એને ભારતમાં માન્યતા મળવી જોઈએ કે ન મળવી જોઈએ અને ખરેખર તે ફાયદાકારક છે કે નુકસાનકારક, એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો। મળીશું નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।